કચ્છમાં આવેલા સંઘપ્રદેશ દમણમાં વીજ વિભાગ દ્વારા વીજળીના વપરાશ પ્રમાણે યુનિટ દીઠ વીજ વપરાશનો ભાવવધારો કરવામાં આવ્યો છે. આમ વધેલા વીજળીના ભાવવધારાને લઈને લોકોમાં રોષ વ્યાપી રહ્યો છે. આજે રોષે ભરાયેલા લોકો નાની દમણ વીજ વિભાગની કચેરી પર પહોંચીને હલ્લો મચાવ્યો હતો. જોકે લોકોના હલ્લાબોલ વચ્ચે દમણ દીવના સાંસદ લાલુભાઈ પટેલની પત્ની અને દમણના યુવા આગેવાન ઉમેશ પટેલ વચ્ચે જાહેરમાં ઉગ્ર બોલાચાલી થઈ ગઈ. ઓડિશામાં મહિલાઓ પણ કચેરી પહોંચીને અધિકારીઓ સમક્ષ રોષ વ્યક્ત કર્યો. મહત્વપૂર્ણ છે કે દમણમાં વીજળીના વપરાશ પ્રમાણે 20 પૈસાથી લઈને 50 પૈસા સુધીનો યુનિટ દીઠ ભાવ વધારો થયો છે. વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા માનવ ઠાકોર પાસેથી. માનવ, જે રીતે આજે વીજળીમાં વધારો કરવામાં આવ્યો છે તેનાથી હવે રોષ પણ જોવા મળી રહ્યો છે લોકોમાં, શું માહિતી? જી માનવ, કે કોરોનાના કારણે જે સોશિયલ ડિસ્ટન્સ જળવાવું જોઈએ તે જળવાયું નથી. મોટા રાજકારણીઓ છે, કારણ કે જે સાંસદ લાલુભાઈ પટેલની ધર્મપત્ની અને જે યુથ એક્શન ફોર્સના જે ઉમેશ પટેલ છે, તે બંને વચ્ચે જાહેરમાં જે રીતે તું મેમે કરીને જે લડાઈ કરી રહ્યા છે. મામલો હતો કે દમણમાં જે રીતે વીજ વધારો થયો છે તેને લઈને લોકોએ હલ્લાબોલ કર્યો હતો અને જે દમણની વીજ જે કંપની કરી ત્યાં પહોંચ્યા હતા અને ત્યાં વિરોધ કરી રહ્યા હતા. પરંતુ જે રીતે આ આગેવાનો અંદર બાકડી પડ્યા હતા અને સોશિયલ ડિસ્ટન્સનો પણ ભંગ કર્યો હતો અને જાહેરમાં આ રીતે ગાળોગાળ કરી હતી, તેને લઈને એક આ જે વિડીયો છે એ ચર્ચાનો વિષય બન્યો છે. જી 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 આભાર માનવ માહિતી આપવા બદલ.